ધોરણ ચાર વિષય પર્યાવરણ પાઠ પંદર બજારથી ઘર સુધી પાઠની સમજૂતી મેળવશો તો વિદ્યાર્થી મિત્રો તમે પાઠ્યપુસ્તક ખોલીને રાખો મારું નામ વૈશાલી છે મારા પિતાજી શાકભાજી વેચે છે મારા મમ્મી ભાઈ છોટું અને હું પિતાજીના કામમાં મદદ કરીએ છીએ તમને ખબર છે અમારું કામ ક્યારે શરૂ થાય હવે અહીં કને વૈશાલી નામનું પાત્ર આવે છે વૈશાલીના પિતાજી શાકભાજી વેચે છે હવે આગળ વધીશું સવારે ત્રણ વાગે જ્યારે મોટા ભાગના લોકો ગાંઠ ઊંઘમાં હોય છે ત્યારે અમારું કામ શરૂ થઈ જાય છે આગળના દિવસથી સોરી આગળના દિવસથી શાકભાજીને કોથળામાંથી બહાર કાઢી તેને વ્યવસ્થિત ગોઠવવાનું તથા બીજી બાજુ બજાર મંડીમાંથી તાજા શાકભાજી લાવવાની તૈયારી કરવી પડે છે ઘણીવાર છોટું પણ અમને મદદ કરે છે વૈશાળીના પિતાજી શાકભાજી વેચવાનું કામ કરી રહ્યા છે હવે શાકભાજી વેચવાનું કામ એ લોકોનું સવારે ત્રણ વાગે જ શરૂઆત કરે છે અને શાકભાજી વેચવામાં એને કુટુંબના બધા સભ્યો મદદ કરી રહ્યા છે અને શાકભાજી એ છોટું છોટું ના એનો ભાઈ છે નાનો એ પણ એને મદદ કરે છે અમે બધું કામ પતાવી ચા પીવા બેઠા ત્યાં જ ટેમ્પાનો અવાજ સાંભળ્યો પિતાજી ભાઈ કાકા અને અમારા મહોલ્લાના માણસો ટેમ્પો લઈને તાજા શાકભાજી લેવા બજાર જવા નીકળ્યા હવે અહીં કને વૈશાલી એવું કહે છે કે એ લોકો જ્યારે ચા પીવા બેઠા હતા ત્યારે ટેમ્પાનો અવાજ સંભળાય છે વૈશાલીના પિતાજી ભાઈ કાકા અને મહુલ્લાના માણસો ટેમ્પો લઈ અને શાકભાજી લેવા બજારમાં જાય છે ત્યારબાદ તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે પ્રશ્નાર્થ તે કેટલા વાગે ઉઠે છે તેઓને શા માટે વહેલું ઉઠવું પડે છે વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નમાં જવાબ તમારે જાતે લખવાનું છે તમારા ઘરમાં કોણ વહેલું ઉઠે છે એ તમારે લખવાનું છે અને કેટલા વાગે જેમ કે મારા ઘરે મારા ઘરમાં અથવા ઘરે મારા મમ્મી વહેલા ઉઠે છે મારા ઘરે મારા મમ્મી વહેલા ઉઠે તેઓ સવારે પાંચ વાગે ઉઠે છે તમારે પેન્સિલ દ્વારા લખવાનું છે પાઠ્યપુસ્તકમાં અને તમારી નોટબુકમાં પણ લખવાનું છે સવારે પાંચ વાગે ઉઠે છે પપ્પાની સવારના નોકરી હોવાથી તેમનું ટિફિન બનાવવાનું હોય છે અને મારી અને નાની બહેનને સવારે શાળાએ જવાનું હોવાથી મારા મમ્મી સવારે વહેલા ઉઠે છે આગળ દિવસની તૈયારી મમ્મી છોટું અને હું આટલા દિવસની શાકભાજી કોથળામાં ભરીએ અને તેના પર થોડું પાણી છાંટીએ છીએ મમ્મી છોટું અને પોતે વૈશાલી એ આજે આગલા દિવસની શાકભાજી હોય એ કોથળામાં ભરી કોથળામાં ભરી અને એ કોથરામાં ભરીને શાકભાજી ઉપર થોડું થોડું પાણી છાંટે છે સવારે છ ત્રીસ એટલે કે સાડા છ વાગે પિતાજી તાજા શાકભાજી ભરેલા બાસ્કેટ અને કોથળા લઈ પાછા ઘરે આવે છે તે સમયે અમારું ઘર નાની શાકભાજીની મંડી જેવું લાગે છે વૈશાલીના પિતાજી સવારે સાડા છ વાગે તાજા શાકભાજી લઈ બાસ્કેટ અને કોથળામાં ભરી અને ઘરે આવે છે અને ઘરે આવ્યા બાદ એમનું ઘર નાની મંડી જેવું લાગી રહ્યું છે આગળ બધી બાજુ રીંગણા બટાટા ટામેટા ભીંડા દૂધી મરચાં અને બીજા શાકભાજી હોય છે દરેક જણ શાકભાજી અલગ કરવામાં મદદ કરે છે જે શાકભાજી પાકેલા નથી અને વેચવાલાયક ન હોય તેને એક તરફ કરવામાં આવે છે શાકભાજીને બધે કોથળામાંથી કાઢી અને ત્યારબાદ એમને અલગ અલગ કરવામાં આવે છે રીંગણા બટાટા ટમેટા ભીંડા દૂધી મરચાં અને બીજા શાકભાજી પણ હોય છે અલગ કરી અને અલગ અલગ કોથળામાં રાખવામાં આવે છે અને જે વેચવાલાયક ન હોય બહુ જ ગંદા હોય એ શાકભાજીને અલગ કરી નાખે છે જે પાકેલા ન હોય એ અમારે શાકભાજી ખૂબ જ ઝડપથી અલગ કરવાના હોય છે જેથી વહેલા બજાર પહોંચી શકાય એ લોકોને આ કામ જલ્દીથી કરવાનું હોય છે જેથી એ લોકો બજારે વેચવા માટે જલ્દી જઈ શકે સાત વાગ્યા સુધી પિતાજી શાકભાજી લારીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે તે કહે છે જો તેઓ મોડા પડશે તો તેમના રોજના ગ્રાહક બીજા કોઈ પાસેથી ખરીદી લેશે જેઓ જેવા પિતાજી જાય છે ત્યાં જલ્દી તૈયાર થઈ જાઉં છું સાત વાગ્યે વૈશાલીના પિતાજી શાકભાજી લાડીમાં ગોઠવી દે છે અને બજાર માટે નીકળે છે મોડા પડશે તો રોજના જે ગ્રાહકો એમના પાસે આવતા હોય એ અન્ય પાસે જતા રહે નહીં એટલા માટે વૈશાલીના પિતાજી શાકભાજી વેચવા માટે વહેલા જાય છે જેવા પિતાજી જાય જાય હું જલ્દી તૈયાર થઈ જાઉં છું પિતાજી જેવા જલ્દી જાય છે બજાર તરફ એટલી જ વારમાં વૈશાલી પણ તૈયાર થઈ જાય છે મારે સાત ત્રીસ વાગ્યે શાળાએ પહોંચવાનું હોય છે વૈશાલીને સાડા સાત વાગે શાળાએ પહોંચવાનું હોય છે તો વિદ્યાર્થી મિત્રો એકવાર પાઠનું વાંચન તમારે કરવાનું છે અસ્તુ